योगः कर्मसु कौशलम्। Now we are moving towards the second part of our online lecture that is based on research process. એટલે આપણો ભાગ 2 જેમાં આપણે સંશોધન પ્રક્રિયા અને તેના સોપાનો વિશેની ચર્ચા કરશું. મિત્રો, અહીંયા એક સાયક્લિકલ ચાર્ટ મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમારી સમક્ષ મૂક્યો પણ છે, જે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે જે સેન્ટરમાં છે એમાં આપણે લખેલું છે સંશોધનની પ્રક્રિયાના સોપાનોનું ફ્લો ચાર્ટ. ધીસ ઇઝ ધ ફ્લો ચાર્ટ વિચ ઇઝ ઇન સાયક્લિકલ પ્રોસેસ. ધ એન્ટાયર પ્રોસેસ ઓફ ધીસ રિસર્ચ ઇઝ વેરી સાયક્લિકલ. ફ્રોમ વેર યુ સ્ટાર્ટ યુ વિલ હેવ ટુ એન્ડ. તમે જ્યાંથી શરૂઆત કરો છો ને તેને તે હાઇપોથેસિસમાં આવીને તમારે એન્ડ કરવાનું હોય છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ જે છે ને એ જે સંશોધન સમસ્યાની પસંદગી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ટુ ચૂઝ યોર ટોપિક, હેતુઓ અને શીર્ષકનું નિર્ધારણ શરૂઆતમાં જ કરવું જરૂરી બની જાય છે. ઉત્કલ્પનાઓની રચના પછી આપણે કરવાની હોય છે. તેના પછી આપણે ચલોની ઓળખ અને તેનું વ્યવહારિક વ્યાખ્યાયીકરણ કરવાનું છે. તેના પછી ઉપકરણોની પસંદગી અને તેની રચના ઉપર ફોકસ કરવાનું છે. તેના પછી આપણે નમૂનાની પસંદગી ઉપર ફોકસ કરવાનું રહેશે. તેના પછી સંશોધન પદ્ધતિનું અમલીકરણ કરવાનું રહેશે. માહિતીનું એકત્રીકરણ કરવાનું રહેશે. માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવાનું આવશે. સંશોધન ફલિતાર્થીઓની તારવણી કરવાની આવશે, ધેટ ઇઝ યોર રિસર્ચ સેમ્પલ. અને સંશોધન અહેવાલનું લેખન છેલ્લે થાય છે. સો ધીસ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ ઓફ રિસર્ચ દેટ યુ હેવ ટુ ગો થ્રુ વેન યુ સ્ટાર્ટ. તમે જ્યારે સંશોધનની શરૂઆત કરો છો ને મિત્રો, ત્યારે પહેલા આ ફ્લો ચાર્ટને ફોલો કરવાનો છે અને તેના ઉપર બેઝ કરી અને તમારા રિસર્ચને આગળ વધારવાનું છે. હવે દરેક પોઈન્ટને આપણે ઇન્ડિવિજ્યુઅલી સમજીએ. આ બધા એ જ પ્રકારો છે. એમાં પહેલું જે છે સંશોધન સમસ્યાની પસંદગી, હેતુઓ અને શીર્ષકનું નિર્ધારણ. સંશોધનના હેતુઓએ કઈ કઈ બાબતોનો અભ્યાસ થશે, એટલે કે અભ્યાસમાં મુખ્ય વિભાગો, પેટા સમસ્યાઓ કઈ છે તે દર્શાવે છે. જ્યારે હેતુઓ કે પેટા સમસ્યાઓનો સરેરાશ એ અભ્યાસનું શીર્ષક છે. ધ એન્ટાયરિટી ઓફ યોર હોલ રિસર્ચ મેલ્ટ્સ ડાઉન ઇન યોર ટાઇટલ. સો ધેટ ઇઝ વોટ યુ શુડ ફોકસ અપન. બીજો સોપાન છે ઉત્કલ્પનાની રચના. સંશોધન એ અંતે કેવા પરિણામો પ્રાપ્ત થશે તેની આગાહી કરતા વિધાનોને ઉત્કલ્પનાઓ કહેવામાં આવે છે. ત્રીજું સોપાન ચલોની ઓળખ અને તેની વ્યવહારિક વ્યાખ્યાયીકરણ. ચલ એટલે કે મૂલ્યમાં ફેરફાર હોઈ શકે છે તે લક્ષણ. ચલોને સૈદ્ધાંતિક સ્વરૂપમાંથી તે અભ્યાસ પૂરતા કેવી રીતે માપવામાં આવશે તેના ખ્યાલ આપતા વર્ણનને વ્યવહારિક વ્યાખ્યા કહીએ છીએ આપણે. ચોથું સોપાન છે ઉપકરણની પસંદગી ઓર સંરચના. અભ્યાસમાં જરૂરી એવી માહિતી એકત્ર કરવાના સાધનને ઉપકરણ કહેવામાં આવે છે. પાંચમો સોપાન છે નમૂનાની પસંદગી કરવી. સંશોધક વ્યાપ વિશ્વમાંથી તેના લક્ષણોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. તેઓ તેનો નાનકડો ભાગ પસંદ કરે છે. પસંદ કરવાની આ ક્રિયાને નમૂના પસંદગી કહે છે. વ્યાપ વિશ્વના આ નાના ભાગને નમૂનો અથવા નિર્દેશ કહેવામાં આવે છે. છઠ્ઠું સોપાન જે છે સંશોધન પદ્ધતિનું અમલીકરણ. માહિતી મેળવવાના સંદર્ભમાં સંશોધક દ્વારા હાથ ધરાતા વિશિષ્ટ કાર્યોને સંશોધન પદ્ધતિ કહી શકાય છે. સાતમું સોપાન માહિતીનું એકત્રીકરણ કરવું, એક્યુમ્યુલેશન ઓફ ડેટા. માહિતી એકત્રીકરણ એટલે નમૂનાના પાત્રો પાસેથી પસંદ કરેલા કે રચેલા ઉપકરણો વડે માહિતી મેળવવાની ક્રિયા છે. આઠમું સોપાન માહિતીનું પૃથ્થકરણ અને તેનું અર્થઘટન. સંશોધનના પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે એકત્રિત કરાયેલી માહિતી પર સંપાદન, ગુણાંકન, વર્ગીકરણ, અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ, અમલ જેવી ક્રિયાઓ દ્વારા કરવામાં આવતી સંક્ષેપીકરણની પ્રક્રિયાને માહિતી પૃથ્થકરણ કહેવામાં આવે છે. પૃથ્થકરણને અંતે પ્રાપ્ત થતા અંકશાસ્ત્રીય મૂલ્યને આધારે રચવામાં આવેલી શૂન્ય ઉત્કલ્પના, નલ હાઇપોથિસિસ, ચકાસણી કે રચવામાં આવતા પ્રશ્નોને ઉત્તર મેળવવાની પ્રક્રિયાને
अर्थघटन कहेवामां आवे छे। नवमुं सोपान, संशोधन फलितार्थोनी तारवणी करवी। संशोधन तारण परथी उपयोग करवाना संदर्भमां फलित थता सूचन के फलित थती भलामणने संशोधन फलितार्थ कहीए छे। दसमुं सोपान, संशोधन अहेवालनुं लेखन, जे लास्ट पार्ट छे। आ बधी प्रोसेसमांथी तमे पास थाओ પછી તમે એક રિસર્ચ આખું પ્રપોઝલ તૈયાર કરો છો, વિચ ઇઝ ધ બેઝ ઓફ યોર રિસર્ચ। સંશોધન કાર્ય પૂર્ણ થયા બાદ સમગ્ર કાર્યના પદ્ધતિસર, સરળ ભાષામાં, અનાત્મલક્ષી અને વિવિધ તાર્કિક વિભાગોમાં કરવામાં આવતા વિગતપૂર્ણ વર્ણનને સંશોધન અહેવાલ કહેવામાં આવે છે। ઓર યુ કેન ઓલ્સો સે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સિનોપ્સિસ ઓફ વોટ યુ ડુ, ધ એન્ટાયર સિનોપ્સિસ। હવે સમસ્યા પસંદગી તરફ આપણે આગળ વધીએ। સંશોધન સમસ્યાની પસંદગી એટલે અભ્યાસના હેતુઓ નક્કી કરવા અને તેના પરથી અભ્યાસનું શીર્ષક નક્કી કરવું, ટાઇટલ જે પ્રોજેક્શન કરવાનું હોય અથવા ટાઇટલ જે તમારે બનાવવું, ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ યુઝ્યુઅલી। ટાઇટલ તમારે બનાવવું અથવા ટાઇટલ સુધી પહોંચવું એ થોડું ડિફિકલ્ટ થતું હોય છે। આપણે જે આગળ પ્રોસેસ જોઈ એ આખી પ્રોસેસ હાઉ ટુ પ્રિપેર યોર રિસર્ચ પ્રપોઝલની હતી, તો એવી રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ સાયક્લિકલ પ્રોસેસમાં ફોલો કરશો તો તમે તમારું પ્રપોઝલ સક્સેસફુલી બનાવી શકશો। સંશોધનના અભ્યાસના હેતુઓ કયા કયા છે આપણે જોઈએ, બેઝિકલી ત્રણ છે। પહેલો, કઈ કઈ બાબતોનો અભ્યાસ થશે તે સમજાવે છે। બીજો, અભ્યાસના મુખ્ય વિભાગોને સ્પષ્ટ કરે છે। અને ત્રીજો, અભ્યાસ માટે પસંદગી કરાયેલી સમસ્યાની તાર્કિક રીતે વેચાયેલી પેટા સમસ્યાઓનો છે। જ્યારે સંશોધન સમસ્યા શીર્ષક એ અભ્યાસનું વસ્તુ વિષય સૂચવે છે, સામાન્યત અભ્યાસમાં આવરાયેલા મુખ્ય ચલો અને વ્યાપ વિશ્વ અંગેની રજૂઆત દર્શાવવામાં આવે છે। આ બીજો એક ફ્લો ચાર્ટ બનાવવાનો આપણે પ્રયાસ કર્યો છે, ધીસ ઇઝ એન એફર્ટ વેરિન યુ સ્ટાર્ટ વિથ થ્રી ટાઇટલ્સ, ત્રણ પેટા શીર્ષકથી શરૂઆત કરો છો, પછી તમે હેતુઓ તરફ જાઓ છો જેમાં પેટા શીર્ષકોની સરાસરી કરવામાં આવે છે, અને ફાઇનલી તમે જે જો લાસ્ટ પાર્ટ જે જુઓ છો એમાં અભ્યાસનું શીર્ષક જે છે તમે એમાં ઝીરો ઇન કરી શકો છો। એટલે યુ સ્ટાર્ટ ફ્રોમ થ્રી ટુ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ એમ એન્ડ ધેન યુ રીચ ફાઇનલી ટુ ધ લાસ્ટ બોક્સ જેમાં બતાવવામાં આવ્યું છે, ટાઇટલ તરફ તમે જાઓ છો। હવે આ સોપાનો જે આપણે જોયા એના દ્વારા સંશોધકો શું શું મેળવે છે એના તરફ આપણે થોડુંક ફોકસ કરીએ। પહેલું જે છે એ છે સંશોધનનું ક્ષેત્ર। બીજું, પસંદિત સંશોધન ક્ષેત્રમાંથી કયા કયા સંશોધન થઈ શકે તેમ છે તે પ્રશ્નો, બાબતો કે પેટા સમસ્યાઓ। ત્રીજો પોઈન્ટ, પેટા સમસ્યાઓ પરથી પેટા શીર્ષકો અને તેના હેતુઓ। અને ચોથો પોઈન્ટ, હેતુઓ પરથી તેનું પ્રતિનિધિત્વ કરતું શીર્ષક। હવે આપણે ઉપર્યુક્ત ચાર બાબતો જે આપણે આગલી સ્લાઇડમાં જોઈ મેળવવા માટે સંશોધકે કઈ કઈ વસ્તુ આગળ કરવાની છે તેના ઉપર ચર્ચા કરી। ભૂતકાળમાં થયેલા સંશોધનો એટલે રિવ્યુ ઓફ ધ પાસ્ટ લિટરેચર ધેટ ઇઝ ધેમ, તેમજ સાહિત્યનું વાંચન કરે છે, સમીક્ષા કરે છે, અને કોઈ એક સંશોધન ક્ષેત્રની પસંદગી કરવામાં આવે છે। એટલે ફ્રોમ મેક્રો ટુ માઇક્રો જવાની આ પ્રોસેસ છે। તમે ઘણું બધું વાંચો છો, સમજો છો, એમાંથી માઇક્રો લેવલ ઉપર જઈ ઝીરો ઇન કરો છો અને લોક કરો છો કોઈ પણ એક ટોપિકને, પણ એની માટે રિવ્યુ ઓફ રિલેટેડ લિટરેચર એટલે બાકી ઘણું સાહિત્ય તમારે વાંચવું પડે। પસંદિત સંશોધન ક્ષેત્રના સૈદ્ધાંતિક તેમજ સંશોધનાત્મક સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે। ઊંડાણપૂર્વકના અભ્યાસ પરથી આ ક્ષેત્રમાં અગાઉ કેટલું કામ થયું છે, કેટલા ઊંડાણમાં થયું છે, હવે શેનો અવકાશ છે, પોતાના અભ્યાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ તે અંગે સ્પષ્ટ બને છે। અભ્યાસના હેતુઓ નક્કી કરે છે, અભ્યાસના હેતુઓ પરથી તેનું હાર્દ, તેનું જિસ્ટ, કેન્દ્રવર્તી વિચાર નક્કી કરી તેના પરથી પોતાના સંશોધન અભ્યાસનું શીર્ષક રચે છે। તો આખી જે આ સ્લાઇડ આપણે ડિસ્કસ કરી છે તમને દેખાય છે અહીંયા, દેટ ઇઝ હાઉ ટુ મેક યોર ટાઇટલ, તમારા રિસર્ચનું ટાઇટલ બનાવવા માટે કઈ પ્રોસેસમાંથી તમે પાસ થવાના છો એના માટેનો આ રોડમેપ છે। સંશોધન માટેની સમસ્યા પસંદ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે ઘણીવાર આપણે મિસ કરી જતા હોય છે અથવા આપણે રોડમાં ડાયગ્રેસ થઈ જતા હોય છે, કોઈ બીજા રસ્તા તરફ જતા રહેતા હોય છે અને આપણને
રિસર્ચ આઉટકમ મળતું નથી. તો આટલી બાબતો તમે જે સ્ક્રીન ઉપર જુઓ છો એ ધ્યાન રાખશો તો તમારી માટે થોડું ક્લિયર થશે. પહેલું જે છે સંશોધન સમસ્યા પરથી સંશોધન ક્ષમતા, બીજું સમસ્યાની નવીનતા અથવા તેનું આગવાપણું, ત્રીજું સમસ્યા પર સંશોધન કરવાની અગત્યતા, ચોથું સંશોધકની પોતાની સંશોધનની આવડતો, તેમાં તેનો રસ, તેમાં જરૂરી સમય તથા ખર્ચ, ફાઇનાન્શિયલ પણ અને ઇમોશનલ પણ, અને લાસ્ટ પોઈન્ટ જે છે જરૂરી માહિતીની પ્રાપ્યતા. તમારે જે માહિતી જોઈએ છે તમને મળે છે કે નહીં, કારણ કે માહિતી વગર તમે રિસર્ચમાં આગળ વધી શકશો નહીં. હવે થોડાક અવરોધો, જે બેરિયર્સ આપણે કરીએ રિસર્ચમાં હંમેશા આવતા જ હોય છે, તો એ કયા છે થોડું જોઈએ. શૈક્ષણિક સંશોધનમાં અવરોધક પરિબળો, જ્ઞાનની વિવિધ શાખાઓ પૈકી શિક્ષણમાં સંશોધનનો હાથ ધરવા માટે ઘણી તકો છે, કારણ કે સંશોધનનો હાથ ધરી શકાય તેવી સુવિધાઓ, માનવ પાત્રો અને સંશોધન સમસ્યાઓ ઉપલબ્ધ છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં અને ઉચિત સંશોધનો હાથ ધરી શકાતા નથી. તેના બધા જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે એ બધાના કારણો છે, પરિબળો છે. તો આપણે જોઈએ, પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ આજના સમયમાં કોઈ પરિબળ હોય તો છે આર્થિક ફંડનો અભાવ. આપણે રિસર્ચ કરવું છે પણ આપણી પાસે ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલી એક્ટિવેટેડ નથી, અથવા આપણી પાસે એવી સુવિધાઓ નથી, અથવા આપણી પાસે એવી સુવિધાઓ નથી કે જેના દ્વારા આપણે ફિનાન્સ ઊભું કરી શકીએ. યુજીસી એ ઘણા બધા પ્રોજેક્ટ્સ આપે છે, યુજીસી આપણને ઘણા બધા ઓપ્શન્સ આપે છે, જેમ કે મિની રિસર્ચ પ્રોજેક્ટ્સ, મેજર રિસર્ચ પ્રોજેક્ટ્સ, આ ઉપરાંત જીઆરએફની પણ સુવિધા છે, તમે નેટમાં જુનિયર રિસર્ચ ફેલોશીપ લઈ શકો છો. એ ઉપરાંત હવે ગુજરાત સરકારે પણ તમને આર્થિક રીતે સહાયતા કરે છે. હમણાં જ 2 મહિના પહેલા જ ઘણા બધા રિસર્ચર્સને ગુજરાત સરકારે સ્ટાઇપન્ડ પૂરું પાડ્યું છે. તો આ તરફ હવે ધીમે ધીમે આપણી સરકાર આગળ વધી રહી છે, બીકોઝ એનું મુખ્ય કારણ છે, અને કારણ એ છે કે રિસર્ચમાં આપણું કન્ટ્રી બહુ પાછળ છે. ઇટ ઇઝ નોટ ઇવન ઇન top 100. આપણે રિસર્ચના નામે બેઝિકલી કંઈ કરતા હોતા નથી એવી એક ભાવના, વર્લ્ડ વ્યૂ છે આવો એક. અને આપણે જે રિહર્સ જ કરીએ છીએ રિસર્ચની જગ્યાએ, અને જે પહેલાં થઈ ગયું હોય છે એને આપણે કોપી પેસ્ટ કરીએ છીએ, એ સિવાય બીજું કંઈ આપણે કરતા નથી. તો એમાં ઘણા પરિબળો આપણને નડે છે. પહેલું પરિબળ છે આર્થિક ફંડનો અભાવ, જેના માટે ઘણા રસ્તાઓ છે, મેં તમને કીધું એમ. બીજું છે સંશોધન પદ્ધતિશાસ્ત્રના કૌશલ્યોનો અભાવ. તમે કેવી રીતે રિસર્ચ કરશો એ તમને રોડ જ નથી ખબર. તમે રિસર્ચનો ટોપિક નક્કી કરી લ્યો છો પણ તેમાં આગળ કેવી રીતે વધવું, કારણ કે રિસર્ચ એક પ્લાન્ડ પ્રોસેસ છે, એ હેફેઝાર્ડ પ્રોસેસ નથી. તો એ પ્લાન્ડ પ્રોસેસમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે, પણ જેને સ્ટેપ્સની ખબર નથી તેની માટે એક બેરિયર છે. ત્રીજો મુદ્દો તાલીમનો અભાવ, જે આપણે આગળ જ વોટ ઇઝ રિસર્ચમાં વાત કરી કે આપણને રિસર્ચ મેથોડોલોજીનો અથવા રિસર્ચનો બેઝ જ નથી. અને મિત્રો, એની માટે જ આ કોર્સ વર્કને ડિઝાઇન કરી છે, ઓનલાઈન PhD કોર્સ વર્ક જે અત્યારે શરૂ કર્યો છે HRDC વિભાગ દ્વારા. એનું મુખ્ય કારણ જ એ છે કે તમારી માટે એક રસ્તો તૈયાર કરે જેમાં તમે રિસર્ચ પ્રોસેસને સ્મૂધલી ફોલો કરી શકો. તેના પછી આવશ્યક ક્ષમતાઓનો અભાવ, તેના પછી સંશોધનમાં રસનો અભાવ. આ મુદ્દો મિત્રો બહુ જ અગત્યનો છે, આની ઉપર હું થોડો તમારો સમય લઈશ. એનું કારણ છે, કારણ કે મોટા ભાગના લોકો અત્યારે રિસર્ચમાં ઇન્વોલ્વ એટલે થાય છે કારણ કે એમને અથવા તો પ્રમોશન મળવાનું હોય છે, અથવા તો જોબ મળવાની હોય છે, અથવા તેમાંથી આર્થિક બેનિફિટ થવાના હોય છે. આ બધી વસ્તુ જરૂરી જ છે, પણ એ પ્રોસેસનું આઉટપુટ છે. તમારો એઇમ માત્ર ને માત્ર રિસર્ચ પ્રોસેસને ફોલો કરવા માટે કોઈ પણ પ્રકારનું આર્થિક અથવા ડેઝિગ્નેશન વાળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિસર્ચને ફોલો કરવાની નથી. ઇટ ઇઝ અ વેરી પાયસ પ્રોસેસ. રિસર્ચ હેઝ અ લોટ ઓફ પ્યોરિટી. ઇફ યુ આર નોટ એટ ઓલ ઇન્ટરેસ્ટેડ ઇન રિસર્ચ પર સે, ધેન યુ શુડ નોટ ફોલો ધ રિસર્ચ પ્રોસેસ, અથવા રિસર્ચમાં તમારે આગળ વધવું જોઈએ નહીં. તેના પછીનો મુદ્દો છે સક્ષમ માર્ગદર્શકોનો અભાવ, જેના વિશે આપણે આગલી સ્લાઇડમાં ચર્ચા કરી છે. તમારે પ્રોપર ગાઈડની રિસર્ચમાં જરૂર પડે છે. તેના પછી થિયરી અને વ્યવહાર વચ્ચેનો અવકાશ. મિત્રો, આ બહુ અગત્યનો મુદ્દો છે. થિયરીને પ્રેક્ટિકલમાં આપણે ડેવલપ કરવાની છે ઘણાથી થતી નથી હોતી. આપણી પાસે થિયરી છે પણ
પણ એ એપ્લિકેશનલ વેલ્યુ કેટલી છે એ રિસર્ચમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેના પછી વ્યવહારુ બિન ઉપયોગિતા હોય છે. ઘણા રિસર્ચ જે છે માત્ર બુકિશ રિસર્ચ થઈ જાય છે, જેનાથી સોશિયલ રેલેવન્સ, જે આપણે મુદ્દો અત્યારે ખાસ અગત્યનો છે રિસર્ચમાં, એ છે સોશિયલ રેલેવન્સ. તમે જે રિસર્ચ કરો છો એનું સોશિયલ રેલેવન્સ શું છે એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખી અને ટોપિક એવો સિલેક્ટ કરવો જોઈએ. તેના પછીનો મુદ્દો છે સંશોધન અથવા તેની અગત્યની વિશેની અપૂરતી સમજ. આપણને સંશોધનની સમજ છે પણ અડધી છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ હાફ બેક્ડ નોલેજ. અને હાફ બેક્ડ નોલેજ છે ને મિત્રો, એ નો નોલેજ કરતા વધારે ડેન્જરસ છે. કોઈ વસ્તુ વિશે થોડીક માહિતી હોવી ને એ બહુ હાનિકારક છે. એટલે તમારા પાસે જ્યાં સુધી એને પૂરેપૂરી માહિતી, પૂરેપૂરું નોલેજ, પૂરેપૂરી ઇન્ફોર્મેશન ન હોય ત્યાં સુધી તમારે રિસર્ચ પ્રોસેસમાં આગળ વધવું જોઈએ નહીં. તેના પછીનો મુદ્દો છે સંશોધનમાં લાભાર્થીઓ સાથે આંતરક્રિયાનો અભાવ, ઇન્ટરેક્શન વિથ ધ પીપલ હુ આર ગોઈંગ ટુ ગેટ બેનિફિટ ફ્રોમ યોર રિસર્ચ. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોની માટે રિસર્ચ કરો છો અને તેની સાથે તમારું ડાયલોગ છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. તેના પછીનો મુદ્દો છે સમીક્ષા વિહીન સંશોધન તારણોની સ્વીકૃતિ. એટલે કે તમે જે તારણો કાઢો છો તે સ્વીકાર્ય સમાજમાં છે કે કેમ એ પ્રશ્ન અગત્યનો થઈ જાય છે.